તરુણ વિદ્યાર્થી મિત્રો, હું આરતી કાતોડિયા આપ સૌ વિદ્યાર્થીઓનું ફરી એક વખત શ્રી આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 એના દાખલા 5 સુધી જોયું હતું. આજે દાખલા નંબર 6. જો અહીંયા રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે, ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 અંશ સેલ્સિયસ થી શરૂ કરી ને 5 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? સમજો વિદ્યાર્થી, શું કીધું છે તમને અહીંયા? તો કે સૌથી પહેલા કે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે, એટલે કે જે ઓરડાનું તાપમાન છે એ હાલનું તાપમાન કેટલું છે? -40 અંશ સેલ્સિયસ. તમારે ઓરડાનું તાપમાન કેવું કરવાનું છે? તો કે ઠંડુ. હવે ઠંડુ કરવા માટે તમારે 5 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે, આનો મતલબ કે દર 1 કલાકે તમારે 5 અંશ સેલ્સિયસ ઘટાડવાનું છે. સમજાય છે? ઓરડાનું તાપમાન અત્યારે હાલમાં કેટલું છે? તો કે 40 અંશ સેલ્સિયસ. એમાં તમારે દર કલાકે 5-5 ઘટાડવાનું છે. પહેલી કલાક થાય એટલે 40 માંથી 35, બીજી કલાકે 35 માંથી 30, ત્રીજી કલાકે 30 માંથી 25. સમજાય છે? દર 1 કલાકે 5 અંશ સેલ્સિયસ તાપમાન તમારે ઘટાડવું છે. સમજાય છે? હાલનું તાપમાન કેટલું છે? 40 અંશ. આપણે એક પોઈન્ટ લખતા જઈએ કે ઓરડાનું હાલનું તાપમાન 40 અંશ સેલ્સિયસ. હવે આગળ જોઈએ કે દર કલાકે કેટલું ઘટાડવાનું છે? 5 અંશ સેલ્સિયસ, એટલે કે દર કલાકે ઘટાડેલું તાપમાન બરાબર 5 અંશ સેલ્સિયસ. હવે જોઈએ આગળ કે પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? સમજો, 40 અંશ હતું બરોબર. પહેલી 1 કલાક જાય એટલે 40 માંથી 35, બીજી 1 કલાક જાય એટલે 30, ત્રીજી કલાક જાય એટલે 25, ચોથી કલાક જાય એટલે 20. એવી રીતે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? એટલે તમે એમ ગણતરી કરતા જાઓ, 1 કલાક પછી 35 લ્યો, 30 લ્યો, 25 લ્યો, બરોબર. તો એ તમને જવાબ મળે, પણ આપણે ગણતરી કરીને લખવાનું છે. તો શું લખીએ આપણે? તો કે જો દર કલાકે ઘટાડેલું તાપમાન એટલે કેટલું થાય? 5 અંશ સેલ્સિયસ. તાપમાનમાં આપણે ઘટાડો કરીએ છીએ એટલે શેમાં લખવાનું? માઇનસમાં. સમજાય છે? કે 40 અંશ સેલ્સિયસ તાપમાન હતું, એમાંથી દર કલાકે 5 અંશ સેલ્સિયસ ઘટાડતા જઈએ છીએ, એટલે કે બાદ કરતા જઈએ છીએ. તો આપણે 10 કલાકે કેટલું તાપમાન ઘટાડવું પડે વિચારો. 1 કલાકે -5, તો 10 કલાકે કેટલું ઘટાડવું પડશે? કેટલું ઘટાડવું પડે? 10 × 5 એટલે કે 50 અંશ સેલ્સિયસ. તો આપણે લખવું પડશે કોઈ તરીકે? તો કે 10 કલાકમાં તાપમાનમાં થતો ઘટાડો 10 × -5 અંશ સેલ્સિયસ એટલે કે -50 અંશ સેલ્સિયસ બરાબર. હવે જો ઓરડાનું હાલનું તાપમાન કેટલું છે? 40 અંશ. અને 10 કલાકે કેટલું ઘટ્યું? -50 અંશ. તો હવે 40 અને 50 આ બેનો સરવાળો કરો એટલે તમને શું મળશે? તો કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન, તો લખો તમને અહીંયા કીધું છે ઓરડાનું તાપમાન કેટલું હશે 10 કલાક પછી? તો કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન બરાબર પેલા કેટલું હતું? 40 અંશ. અને 10 કલાકે ઘટ્યું કેટલું? -50 અંશ. બેનો પ્લસ કરો એટલે કે પ્લસ માઇનસ માઇનસ, 40 માંથી 50 જાય, માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી, 50 માંથી 40 જાય તો 10, નિશાની મોટા એટલે -10 અંશ સેલ્સિયસ. આ તમારો જવાબ. ક્લિયર? જોઈએ આખો દાખલો ફરીથી. કે ઠંડુ કરવા માટે ઓરડાનું તાપમાન, હાલનું તાપમાન કેટલું હતું? કે 40 અંશ સેલ્સિયસ.
પછી ઠંડુ કરવા માટે દર કલાકે 5-5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટાડ્યું. ઘટાડ્યું એટલે માઇનસ માં લખાય, એટલે કે દર કલાકે ઘટાડેલું તાપમાન કેટલું? -5 અંશ સેલ્સિયસ. હવે જો એક કલાકે 5 ઘટાડો, બીજી કલાકે પાછું 5 ઘટાડો, એમ 10 કલાક થાય તો કુલ કેટલું તાપમાન ઘટે? 10 × -5 એટલે કે -50 અંશ સેલ્સિયસ. હવે હાલનું તાપમાન આપણી પાસે છે, તાપમાનનો ઘટાડો આપણી પાસે છે, તો કરો 2 નો પ્લસ કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું થાય? તો કે 40 અંશમાંથી -50 અંશ સેલ્સિયસ પ્લસ કરો એટલે પ્લસ માઇનસ 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 એટલે બાદબાકી, અને બાદબાકી કરો એટલે નિશાની મોટી સંખ્યાની, એટલે કે -10 અંશ સેલ્સિયસ. ક્લિયર? ઓકે, સમજાય છે વિદ્યાર્થીઓ? ચલો હવે નેક્સ્ટ દાખલા નંબર 7. દાખલા નંબર 7. જો વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુકમાં દાખલા 7 ની રકમ છે, મેરો ડેટા બોર્ડ ઉપર લખેલો છે કે વર્ગખંડમાં એક કસોટી પત્ર એટલે કે કસોટી લેવામાં આવે છે, એક્ઝામ લેવામાં આવે છે, અને એ કસોટી પત્રમાં 10 પ્રશ્નો છે. પણ એના માટેની એક શરત છે કે દરેક સાચા જવાબના ગુણ તમને મળશે 5. જે 10 પ્રશ્નો પૂછેલા છે એમાંથી તમારે જેટલા સાચા પડે એમાં એક એક પ્રશ્નના જવાબના સાચા જવાબના 5 માર્ક, અને ખોટો જવાબ પડે તો એના 1ના -2 માર્ક્સ. અને જવાબ ન આપો તેના ગુણ 0. હવે જોઈએ, ચાલો એમાં આપણને ટોટલ 3 પ્રશ્ન પૂછ્યા છે. આ રકમમાંથી મેળવેલો ડેટા છે કે કુલ 10 પ્રશ્નો છે, જો સાચો જવાબ પડે તો એક એક પ્રશ્નના 5 માર્ક, ખોટો જવાબ પડે તો એક એકના -2 માર્ક, અને તમે જવાબ નથી આપતા એનો 0 માર્ક્સ. બરોબર છે? એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે તો તેના ગુણ કેટલા હશે? બરોબર ને? તો આપણને ખબર છે કે 4 સાચા એટલે 1 સાચો પડે તો 5 માર્ક મળે. આ તો મોઢે ગણતરી કરી શકો. બરોબર ને? કે ચાલો 4 સાચા છે તો 1 સાચા જવાબના 5 માર્ક, તો 4 સાચા છે તો 4×5=20 થયા. 6 ખોટા જવાબ છે તો 1 ખોટા જવાબના -2, તો 6×2=12 થયા. અહીંયા 20 − 12 એટલે 8. તો જવાબ આપણને મોઢે આવડે છે પણ આપણે લખવું કમ્પલસરી છે. તો કે જો મોહને મેળવેલ ગુણ બરાબર 4 સાચા જવાબ પ્લસ 6 ખોટા જવાબ. બરાબર? તો 4 અને સાચા જવાબ એટલે દરેકનો 5 માર્ક, 6 ખોટા દરેકના -2. 4×5=20, 6×2=12 પ્લસ માઇનસ માઇનસ એટલે કે 20 માંથી 12 જાય તો 8 ગુણ, એટલે કે મોહને કેટલા ગુણ મેળવ્યા? 8. ક્લિયર? સમજાય છે? જોઈએ હવે એમાં બીજો પ્રશ્ન કે રેસમાં એ 5 સાચા અને 5 ખોટા જવાબ. બરાબર? બીજું કે રેશમાં એ 5 સાચા જવાબ અને 5 ખોટા જવાબ આપ્યા તો તેના ગુણ કેટલા હશે? ચલો હવે સમજાય છે ને? હવે કોના ગુણ મેળવવાના છે? તો કે રેશમાએ મેળવેલા ગુણ. ચાલો સાચા જવાબ કેટલા છે એના? 5. તો કે 5 સાચા જવાબ અને પ્લસ 5 ખોટા જવાબ. ક્લિયર? ઓકે, ચલો સાચા જવાબના દરેકના કેટલા ગુણ મળે છે? 5. અને 5 ખોટા જવાબ, ખોટા જવાબના ગુણ -2. 5×5=25 પ્લસ માઇનસ માઇનસ, 5×2=10, 25 માંથી 10 જાય તો 15. એનો મતલબ કે રેશમાને કેટલા ગુણ મળે છે? 15. આગળ મોહનને કેટલા મળ્યા હતા? 8 ગુણ. બરાબર છે? હવે દાખલા 7 એનો ત્રીજો પ્રશ્ન, એ હિના 7 જવાબો લખે છે,
તેમાંથી બે સાચા અને પાંચ ખોટા છે તો તેના ગુણ કેટલા હશે? બરાબર આઈ ધ્યાન. હવે ત્રીજું ગીના માટેની વાત કરીએ. જો સમજો આમાં ચોખવટથી તમે એવું આપેલું છે કે સૌથી પહેલા જો યાદ કરો મોહન, મોહનમાં આપણે શું જોયું હતું તો કે ચાર સાચા અને છ ખોટા, એટલે કે ચાર ને છ દસે દસ પ્રશ્નના જવાબ તો આપ્યા હતા. એવી જ રીતે બીજું જોયું રેસમાં, રેસમાં શું પાંચ સાચા અને પાંચ ખોટા, તો પાંચ ને પાંચ દસ એટલે દસે પ્રશ્નના જવાબ આપ્યા. આપણને હિનામાં ચોખવટ કરેલી છે કે સાત પ્રશ્નોના જવાબ આપ્યા છે. બરોબર, તો કે હિનાએ સાત પ્રશ્નોમાંથી બે સાચા અને પાંચ ખોટા જવાબ આપ્યા છે. તો તેના ગુણ કેટલા? ચાલો વિચારો જોઈ હિનાએ મેળવેલ ગુણ. યાદ કરો કસોટી પત્રમાં કેટલા પ્રશ્નો છે? દસ. હિનાએ કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા? સાત. તો કેટલા પ્રશ્નના જવાબ નથી આપ્યા? ત્રણના ને, તો એ ત્રણેયના જેના જવાબ નથી આપ્યા એના માટે શું લખશો? શૂન્ય. બરોબર, આગળના બે માં આવી ચોખવટ જ નહોતી કે સાત પ્રશ્નોમાંથી શું કામ, કારણ કે એને દસે દસના જવાબ આપ્યા હતા. મોહને છ અને ચાર, એવી રીતે રેશમાએ પાંચ અને પાંચ, એમાં એક સાચો એક ખોટો. બરોબર, તો આમાં આપણે ચોખવટ કરેલી છે કે સાત માંથી એને બે સાચા અને પાંચ ખોટા આપ્યા છે તો ગુણ કેટલા, એનો મતલબ કે એને ત્રણ પ્રશ્નનો જવાબ આપ્યા જ નથી. બરોબર, તો આપણે આવું લખી શકીએ કે બે સાચા પાંચ ખોટા, બે સાચા જવાબ પાંચ ખોટા જવાબ અને પ્લસ ત્રણ જવાબ નથી આપ્યો. બરોબર, ચલો બે સાચા એટલે સાચાની સાચાના માર્ક્સ લખીએ પાંચ, પછી પાંચ ખોટા એટલે કે માઇનસ બે, અને ત્રણ ના જવાબ નથી આપેલા એટલે શૂન્ય. સમજો ટોટલ કેટલા, ટોટલ કેટલા પ્રશ્નો? દસ. બે પાંચ સાત ને ત્રણ, દસ પ્રશ્નો થઈ ગયા. એમાંથી બે સાચા જવાબ આપ્યા, પાંચ ના ખોટા જવાબ આપ્યા અને ત્રણ ના જવાબ આપ્યા નથી. બરોબર, ટોટલ કરીએ એનો. બે પંચા દસ, પ્લસ માઇનસ માઇનસ, પાંચ દૂ દસ અને ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો. તો દસ માંથી દસ છે તો ઝીરો પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે હિનાને શૂન્ય ગણ એટલે કે ઝીરો ગુણ મળ્યા છે. સમજાય છે? તમે સૌથી પહેલા કોઈ પણ દાખલો આપેલો હોય ત્યારે ડેટા લખો ફરજિયાત કે તમે રકમમાં શું આપેલું છે. તો રકમમાં આપેલા હતા કુલ પ્રશ્નોની સંખ્યા દસ, એમાં સાચા જવાબ એના પાંચ માર્ક્સ, ખોટો જવાબ આપો તો એના માઇનસ ટુ અને જવાબ ન આપો તો શૂન્ય. એમાં ત્રણ પ્રશ્નો હતા મોહન માટેના ગુણ, રેશમા અને હિના, ત્રણેયના ગુણ આપણે શોધ્યા. ઓકે વિદ્યાર્થીઓ, હવે લે દાખલા નંબર આઠ. દાખલા નંબર આઠ, પૂર્ણાંક સંખ્યાઓ વડે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થીઓ તમને ચાર ખાલી જગ્યા આપેલી છે અને આ ખાલી જગ્યા પૂરવા માટે તમારે નિશાનીના નિયમો એની ખૂબ જ જરૂર પડશે, અને જે આપણે શીખી ગયા છીએ તો આ બધામાં ગુણાકારની નિશાની છે. તો ગુણાકારની નિશાનીના નિયમો આપણે એક વખત ફરીથી રિપીટ કરીએ. પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ. બરાબર છે? જોઈએ, ચલો અહીંયા ત્રણ ગુણ્યા ખાલી જગ્યા બરાબર સત્યાવીસ. પેલા ગુણાકાર કરી લો, ત્રણ ને કોની સાથે ગુણો તો સત્યાવીસ આવે, તો કે ત્રણ નવા સત્યાવીસ. હવે આ માઇનસમાં છે, મારે જવાબ પ્લસમાં જોઈએ છે. એક સંખ્યા માઇનસમાં છે, જવાબ મારે પ્લસમાં જોઈએ છે, તો વચ્ચેની સંખ્યાને કેવી લખવાની? માઇનસ. સમજાય છે? એના માટે નિશાનીના નિયમો આપણને આવડવા જરૂરી છે. હવે ફરીથી પાંચ ને કેટલા વડે ગુણો તો પાંત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ. એક પ્લસ છે, જવાબ મારે માઇનસમાં જોઈએ છે. ચલો એક પ્લસ છે, જવાબ મારે માઇનસમાં જોઈએ છે, તો વચ્ચેના જવાબને શેમાં લખશો? માઇનસમાં.
क्लियर અહીંયા જો 8 ને કેટલા વડે ગુણો તો 56 આવે 8 7 56 એક માઈનસ છે જવાબ મારે માઈનસ માં જોઈએ છે માઈનસ છે જવાબે માઈનસ માં તો સંખ્યાને કેવી લખશો પ્લસ અહીંયા જો 12 12 ને કેટલા વડે ગુણો તો 132 આવે 12 ને કેટલા વડે ગુણો તો 132 આવે ગુણાકાર તમને વડે હું કહી દઉં તો કે 12 ને 11 વડે ગુણો ત્યારે 132 આવે હવે માનો તો 11 વડે ગુણીએ છીએ જો સંખ્યા માઈનસ માં છે જવાબ મારે પ્લસ જોઈએ છે સંખ્યા માઈનસ માં જવાબ પ્લસ તો આને પણ શું લખશું માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ અને આવી તો ઘણી બધી સંખ્યાઓની તમે પ્રેક્ટિસ કરી શકો બરાબર વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 1.3 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરશું સ્વાધ્યાય 1.4 ઓકે બાય ટેક